समाचार सूरत थी बिल्डरे रूपिया नहीं चुकवता जमीन मालिक नो आपघात नो किस्सो सामे आवी रह्यो छे। बे संतानोना पिता किरीट पटेले गड़े फांसो खाई लीधो। आ मृतके सुसाइड नोट नी अंदर गंभीर आरोप लगाव्या छे। वेचेली जमीनना रूपिया न मळ्या उपरांत व्याजखोरोनो पण त्रास हतो। व्याजखोरो बळजबरी थी उघराणी करी रह्या हता। पोलीसने जाण करवा छतां मदद न मळ्यानो पण तेणे आरोप लगाव्यो छे। आ समग्र मामले वधु विगते वात करी रह्या छे टीवी 9 संवाददाता बलदेव सुथार। बलदेव, आखरे સુસાઇડ નોટની અંદર કઈ બાબતનો ઉલ્લેખ છે અને હવે કોઈ તપાસ શરૂ થઈ છે ખરી? જે રીતે સુરતની વાત કરીએ તો સુરતની અંદર થોડા દિવસ અગાઉ જ દુર્લભ પટેલે જે એક જાણીતા બિલ્ડર દ્વારા આપઘાત કર્યો હતો અને તેની અંદર પોલીસ અને જે કેટલાક લોકો જે બિલ્ડર હતો તેમની મનમાની જે સામે આવી હતી પડાવી લેવાની જમીન બાબતે। અત્યારે વધુ સુરતમાં એક કિસ્સો સામે આવે છે કે જાંગીરપુરાના જે કિરીટ पटेल नामना जे एक जे जमीन मालिक छे तेमने वेड रोड विस्तार नी अंदर आवेली जे जमीन हती तेने थोड़ा वर्ष अगाउ जे तेने कोई बिल्डर जे छे तेमने वेची हती पण बिल्डर द्वारा जे तमाम जे रकम छे ते चूकवाई न देता देवाना कारणे आ जे किरीट पटेल जे छेल्ला घणा समयथी आर्थिक आक्रमणमां हता અને તેના કારણે આ કદાચ સુસાઇડ કર્યા હોવાનું હાલમાં માનવામાં છે। ગત સાંજના સમયે તેમના ઘરે ઘણો ફાંસો ખાઈ અને આપઘાત કરી લીધો હતો અને તેમની ઘર પાસેથી એક જે સુસાઇડ નોટ મળી છે તેની અંદર પણ ઉલ્લેખ કર્યો છે કે આર્થિક સંક્રમણના કારણે આ આપઘાત કરે છે, કારણ કે જે બિલ્ડર દ્વારા જે જમીન વેચી હતી તેના રૂપિયા જે સમયસર ચૂકવતા ન હતા જે અને વ્યાજખોરોના ત્રાસના કારણે આ પગલું ભર્યું છે। હાલમાં તો જાંગીરપુરા પોલીસે આ બાબતે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। હવે જોવાનું કે પોલીસ આ બાબતે કઈ દિશામાં હાથ ધરે છે, કારણ કે સુરતની અંદર જે રીતે બિલ્ડરોની જે મનમાની વ્યાજખોરોની જે મનમાની છે તે સતત સામે આવી રહી છે। જી આભાર બલદેવ, તમામ અંગે વધુ વિગતો મેળવતા રહેજો। તો આખરે બલદેવ જણાવ્યા પ્રમાણે હવે વેચેલી જમીનના રૂપિયા આપ્યા નહીં, વ્યાજખોરોનો પણ ત્રાસ હતો અને તેનેથી કંટાળીને આખરે આપઘાતનું પગલું આ વ્યક્તિએ ભર્યું। એટલું જ નહીં, સુસાઇડ નોટની અંદર પોલીસ પર પણ ગંભીર આક્ષેપ લગાવ્યા છે કે ફરિયાદ કરી પણ છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નહીં અને આખરે નાસીપાસ થઈને બે સંતાનોના પિતા કિરીટ પટેલે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો।